ભગવતી કુમાર શર્મા એટલે ગીરા ગુર્જરીનું એક જળહળતું સાહિત્ય રત્ન, સુરતની ધરતીમાં જન્મેલા નર્મદના આ અનુગામી કવિ ભારે બહુમુખી પ્રતિભા ધરાવે છે. કેટલાક સર્જકો કોઈ એક ચોકઠામાં હોય જ નહીં, એમની પાસે અભિવ્યક્તિના વિવિધ માધ્યમો હોય, વિવિધ સાધનો હોય. ભગવતી કુમાર શર્મા આવા સર્જક છે. પણ આ બધા સ્વરૂપો વચ્ચે જે પાતળી અને સૂક્ષ્મ રેખા છે એને એ બહુ સારી રીતે ઓળખી શક્યા છે. એટલે કવિ તરીકે ભગવતી કુમાર શર્મા બિલકુલ અલગ છે અને વાર્તાકાર તરીકે એ બિલકુલ અલગ છે. વળી પત્રકાર તરીકે એમની પ્રતિભા જુદી જ છે. ગઝલ, ગીત, સોનેટ, અછાંદસ કશું જ એમની આડે નથી આવતું. પણ જો ભગવતીભાઈને આપણે અંગતપણે જો પૂછીએ કે તમને ગુજરાતી સાહિત્યમાં કઈ રીતે ઓળખાવવું ગમે, તો કદાચ એ એમ જ જવાબ આપશે કવિ તરીકે. ગુજરાતી ગીતોનો, ગુજરાતી ભજનોનો, ગુજરાતી ગઝલોનો જ્યારે પણ ઇતિહાસ લખાશે, જ્યારે પણ સર્જકોના પ્રદાનનું સરવૈયું કાઢવામાં આવશે, ત્યારે એમાં ભગવતી કુમાર શર્માના પ્રદાનની નોંધ લીધા વગર કોઈ પણ સંશોધકને ચાલવાનું નથી. એમણે સંબંધોનું વિશ્વ કદાચ ભલે સીમિત અથવા નાનું રાખ્યું હશે, પણ એમના સંવેદનોનું વિશ્વ અપાર અને અતાગ છે. માનવ વ્યવહારના અને સંસાર વ્યાપારના કોઈ પણ પાસાને એમની અંદરના સર્જકે સ્પર્શ્યા વગર છોડ્યા નથી. એ હકીકત સર્જક તરીકેની એમની સર્વવ્યાપકતા અને સમગ્રતાની દ્યોતક છે. જ્યારે જ્યારે દક્ષિણ ગુજરાતમાં અને વિશેષ કરીને તાપી કિનારે સુરત નગરીમાં આવીએ ત્યારે એક વ્યક્તિને મળવાનું મન અચૂક થાય, તે એટલે ભગવતી કુમાર શર્મા. કોઈ પણ સાહિત્યકાર, કલાકાર એનું જે કંઈ મૂલ્ય છે તે આવી ડોક્યુમેન્ટરીથી વધતું હોય છે. વર્ષો પહેલા ગુજરાત મિત્રમાં ખાસ્સી યુવાન વયે જોડાયા ત્યારે એમની પાસે કોઈ જ અનુભવનું મહત્વ નહોતું. તે વખતે એમને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે ભવિષ્યમાં એવો આ પ્રકારની કક્ષાએ પહોંચી શકશે. વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી, જયંત પાઠક અને એની સાથે ભગવતી કુમાર શર્માનું નામ સાહિત્ય ક્ષેત્રે લઈ શકાય. સાહિત્ય સર્જન તો એ ગુજરાતની મોટી સંપત્તિ છે, બહુ મોટી સંપત્તિ છે ભગવતી કુમાર શર્મા. મને ખૂબ જ ગર્વ છે કે મારે પૂજ્ય ભગવતી કાકા માટે કંઈક કહેવાનું આવ્યું છે. ભગવતીભાઈ માટે દસ્તાવેજીકરણ કરવાની જે માહિતી ખાતાએ પહેલ કરી છે એ ખૂબ જ આવકાર્ય છે. ઈસવીસન 1934ની 31મી મેના રોજ ગુજરાતી સાહિત્ય જગતના તેજસ્વી તારલા શ્રી ભગવતી કુમાર શર્માનો જન્મ સુરતમાં સોની ફળિયામાં કર્મકાંડી સામવેદી બ્રાહ્મણ પરિવારમાં એકના એક સંતાન તરીકે થયો. તેમનું પ્રાથમિક શિક્ષણ ગોપીપુરાની એક પ્રાથમિક શાળામાં સંપન્ન થયું. ત્યારબાદ બે તબક્કે ઉચ્ચ શિક્ષણ મેળવી 40 વર્ષે તેઓ સ્નાતક થયા. તેમના અભૂતપૂર્વ સાહિત્ય સર્જનની નોંધ લઈ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તેમને ડીલીટની પદવીથી સન્માનિત કર્યા. ચાલો એમની પાસે સાંભળીએ એમના જીવનની કેટલીક રસસભર વાતો. સુરત જ મારી જન્મભૂમિ અને કર્મભૂમિ પણ. સમયની ભીડમાં એકાંતનો સંદર્ભ ક્યાં શોધું કે હવે તો વૃક્ષના મર્મરનીય ઓળખ નથી પડતી. આ પંક્તિઓના યાદગાર સર્જક શ્રી ભગવતી કુમાર શર્મા સમકાલીન સુરતના સાહિત્ય જગતનું એક પ્રસિદ્ધ નામ, એક મોટું ઊંચા ગજાનું વ્યક્તિત્વ. આપણે એમને માટે કેટકેટલું કહી શકીએ? પત્રકાર, સાહિત્યકાર, કવિ, અનુવાદક, સર્જનના લગભગ તમામ પાસાઓને જેમણે સુપેરે ખેડ્યા છે, શબ્દ જેમની સાથે લાડથી રમે છે એવા શ્રી ભગવતી કુમાર શર્મા એ સુરતને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી ભાષાને ગુજરાત અને ગુજરાતની બહાર, ભારતની બહાર પણ રળિયાત કરી છે. વ્યક્તિ તરીકે ખૂબ જ સાલસ, ખૂબ જ નિખાલસ અને અત્યંત ઉમદા સ્વભાવના આ માનવી તમામ ક્ષેત્રે ગુજરાતી ભાષામાં વર્ષોથી ખેડાણ કરે છે અને સાહિત્યના શબ્દથી
અસુસંસ્કૃત કરી છે. એમની જ બે પંક્તિ કહેવાની રજા લઉં છું. પ્રેમ માટે એમણે લખ્યું છે કે અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે કે ખોટ પડી અડધા અક્ષરની પૂરી કરજો તમે. હું ભણવામાં હોશિયાર હતો પણ કુદરતે મને જન્મજાત નબળી આંખો આપી. 10-11 વર્ષની ઉંમરે પહેલીવાર ચશ્મા આવ્યા અને ડૉક્ટર ત્યાં હું ગયો ત્યારે એ ડૉક્ટરે મને સખત શબ્દોમાં ચેતવણી આપી કે તું આવતીકાલે જ શાળામાંથી ઉઠી જા અને જીવનભર તારે પુસ્તકોને સ્પર્શ પણ કરવાનો નથી. એ ઉંમરે અને એ મનસ્થિતિમાં પણ ડૉક્ટરની આ સલાહનો મેં સંપૂર્ણપણે અસ્વીકાર કર્યો. હું ભણ્યો. SSC થયા પછી ભણતર થોડુંક ખોડંગાયું પણ 19 વર્ષના અંતરાલ પછી હું પાછો ભણવા બેઠો અને 1974માં 40 વર્ષની ઉંમરે હું BA પ્રથમ વર્ગમાં પસાર થયો. ભગવતીકુમાર શર્મા, આમ જોઈએ તો તાપીના જળ જેવી હુંફાળી પ્રતિભા. એક તરફ એમની પાસે નદીના જેટલી કોમળતા તો બીજી તરફ નગરનું જે વૈષમ્ય છે, નગર જીવનની જે વિટંબણાઓ છે એનો પણ એક દર્દનાક કવાચ. આ વિવિધરંગી નયનરમ્ય વ્યક્તિત્વમાં જે મને સૌથી વધુ વાત ગમી ગઈ છે એમની સાદગી અને એમની પ્રેમભીની આંખો. તો એક એક પ્રકારનો પ્રેમ જાણે કે ઉભરાતો હોય એવું આ વ્યક્તિત્વ આપણી વચ્ચે છે. આપણે ખરેખર બહુ ગૌરવ અનુભવીએ છીએ કે આપણી ભાષાને આવા સમર્થ સર્જક મળ્યા છે. ભગવતીભાઈનો વ્યાપ, એમના સર્જનશીલતાનો વ્યાપ જોઈએ તો નિબંધોમાં છે, નવલકથાઓમાં છે, કાવ્યોમાં છે, આસ્વાદો અને વિવેચનના લેખોમાં છે. મને એક પંક્તિ એમની યાદ આવે છે કે છે ભેદ આટલો જ નયન રમ્ય ભાતનો, છે ભેદ આટલો જ નયન રમ્ય ભાતનો, ચંદ્રવા જેમ આયખું સિવી લીધું હશે. આવા કવિ આપણી વચ્ચે છે, આવા સર્જક આપણી વચ્ચે છે અને આવી મહાન સુરત નગરી છે અને એની કિનારે કિનારે વહેતી અવિરત પ્રવાહ, કાળ પ્રવાહનો જાણે કે પ્રતિનિધિત્વ અને પ્રતિઘોષ કરતી હોય એવી તાપી નદી છે. આવું સરસ વ્યક્તિત્વ આપણી વચ્ચે વર્ષો વર્ષ એની સર્જન પ્રક્રિયાથી આપણને તરબતર કરી રહે એવી શુભેચ્છાઓ. ધન્યવાદ. 1948ની 30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની હત્યા થઈ. તેનાથી આઘાત પામીને 14 વર્ષની ઉંમરે મેં બીજે દિવસે એટલે કે 31મી જાન્યુઆરી 1948ના દિવસે જીવનનું પહેલું કાવ્ય લખ્યું. 1948 પછી 2-3 વર્ષ બાદ મેં વ્યવસ્થિત અને વિપુલ માત્રામાં લેખન શરૂ કર્યું. શરૂઆત તો અલબત્ત કવિતાથી જ હતી પણ બહુ ઝડપથી હું ટૂંકી વાર્તા અને નવલકથા ભણી વળ્યો. ત્યારથી ત્યાં જ દિન સુધી હું સતત લખતો રહ્યો છું. ભગવતીભાઈને બહુ નજીકથી જાણવાનું મને બન્યું છે. એમણે સાહિત્યનું સર્જન કર્યું, એક લેખક તરીકે પ્રતિષ્ઠિત થયા. ભગવતીભાઈને કારણે કદાચ ગુજરાતમાં સાહિત્યિક પત્રકારિત્વનો મહિમા થયો. સાહિત્યના ક્ષેત્રમાં પણ લગભગ બધા જ ઉત્તમ એવોર્ડો એમને મળી ચૂક્યા છે. આખા ગુજરાત દ્વારા, રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત એવા સર્જક પત્રકાર એ ભગવતીકુમાર શર્મા છે. સુરતે એનું ગૌરવ લેવું જોઈએ. ભગવતીભાઈએ વાર્તાઓ, કવિતાઓ એના અનેક પુસ્તકો લખ્યા છે. એમનું સૌથી વધારે નોંધપાત્ર કામ નવલકથામાં થયેલું દેખાય છે. એમાં મહત્વની નવલકથાનો જો ઉલ્લેખ કરું તો સમયદ્વીપ, ઉર્ધ્વમૂલ, અસૂર્યલોક, આ મહત્વની કૃતિઓને જોતા એમ લાગે છે કે એમની ઉર્ધ્વમૂલ નવલકથા અને સરસ્વતી ચંદ્ર વચ્ચે લગભગ 100 વર્ષનો ગાળો છે. આ 100 વર્ષના ગાળામાં નવલકથાએ જે ગતિ કરી અને એમાં ભગવતીભાઈએ જે એમનું યોગદાન આપ્યું, જે બોલકી નવલકથા હતી તેને એમણે ઠાવકી કરી, બોલતા પાત્રો વિચારતા મનોમંથન અનુભવતા થયા, આ એક વિશેષ વાત ભગવતીભાઈની નવલકથામાંથી પસાર થતા આપણને જોવા મળે. ભગવતીભાઈની દ્રષ્ટિ નબળી છે એમ કહેવાય છે પણ એક સર્જક તરીકેની એમની દ્રષ્ટિની વેધકતા એ અત્યંત નોંધપાત્ર છે. વાર્તાઓની બાબતે
એમણે કેટલાક એવા અદ્ભુત પ્રયોગો કર્યા છે જે અગાઉ હતા નહીં. પાત્રોના મનમાં પ્રવેશીને એમણે જે રીતે પાત્રત્વ પોતે ઓઢ્યું છે અને એને કારણે એ પાત્ર વધારે સજીવ થયા છે. મુખ્યત્વે કવિતામાં એમનું વાહન ગઝલનું રહ્યું છે. જે પરંપરા પ્રાપ્ત ગઝલો હતી એમાંથી એમણે પોતાની રીતે ગઝલને વિકસાવી, પ્રયોગો કર્યા, ગઝલને પૂરી ગુજરાતી બનાવી, કે જેને કારણે ગઝલ વધારે લોકપ્રિય પણ થઈ. એટલા લોકપ્રિય તમે ભગવતીભાઈનો પણ હાથ છે એમ હું માનું છું. એટલે આમ સર્વાંગી રીતે જોઈએ તો ભગવતીભાઈ માટે એમ કહી શકાય કે સુરતનો આ એક એવો સર્જક છે જેણે સાહિત્યના લગભગ તમામ પ્રકારોમાં ઉત્તમ ગુણવત્તા સાથે એનું પ્રદાન આપ્યું છે અને સુરત એમનાથી રહ્યા જ છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી લાગતી. શબ્દો જ મારું જીવન છે, શબ્દોમાં જ હું વસ્યો છું. શબ્દ એ સાહિત્યનો હોય કે પત્રકારત્વનો, એ જ મારું માધ્યમ બની રહ્યો છે. 1954 હું પત્રકારત્વના વ્યવસાયમાં પ્રવેશ્યો. મારી એ કામગીરી પણ આજે પણ 53 વર્ષ પૂરા થયા પછી પણ અવિરત ચાલુ છે. સૌથી મોટી વાત તો એ કે અસંખ્ય લોકોનો અદ્ભુત સદ્ભાવ મળ્યો છે. મારે મન જે લોકોનો પ્રેમ અને સદ્ભાવ મળ્યા એ મુખ્ય ઉપલબ્ધિ છે. ભગવતીભાઈ ખૂબ જ સૌમ્ય પ્રકૃતિના અને ખૂબ જ શર્માળ પ્રકૃતિના માનવી. પત્રકારત્વમાં એમણે પ્રૂફ રીડિંગથી માંડીને અગ્રલેખ લખવા સુધીની તમામ કામગીરી સુપેરે બજાવી છે. એમાં એમણે રમતગમત વિષયો હોય તો એની પર પણ લેખો લખ્યા છે, કે સાંપ્રત બાબતો હોય તો એની પર નુક્તચીની પણ કરી છે, વિધાનસભા હોય કે લોકસભા હોય તો એનું રિપોર્ટિંગ પણ કર્યું છે. એમની કામ પ્રત્યેની નિષ્ઠા, કોઈ પણ કામ આવે તો એને સફળતાપૂર્વક પાર પાડવું એવો એક સંકલ્પ, જે પણ કંઈક કામ ઉપાડતા તેમાં શ્રેષ્ઠતા મેળવવાની કોશિશ કરતા અને મેળવતા, ગુજરાતી જર્નાલિઝમ એનાથી સમૃદ્ધ થયું. નોકરીના વર્ષો પછી બહારથી જ્યારે એમણે BA ની પરીક્ષા આપી ત્યારે પરીક્ષાના પ્રશ્નપત્રમાં કદાચ એમણે પોતાની જ કોઈ કૃતિનો રસાસ્વાદ કરાવવો પડ્યો છે. આજે આટલી વધતી વયે અને નાજુક તબિયતે પણ એમનો સાંપ્રત બનાવ પ્રત્યેનો નાતો એટલો સઘન રીતે જોડાયેલો છે કે જેને કારણે એ પુષ્કળ જીવંત બને છે. અને આ જ વસ્તુ એવી છે કે જેને કારણે તેઓ સાંપ્રત સમયની સાથે જીવંત તંતુ જોડી શક્યા છે. મને ઘણીવાર પૂછે છે કે તમારી મહત્વાકાંક્ષા શી છે અથવા તમારું લક્ષ્ય શું છે, ત્યારે હું કહું છું કે સાહિત્ય કે પત્રકારત્વના શિખરે પહોંચવું, ઉત્તમ સાહિત્યકાર, ઉત્તમ પત્રકાર, વરિષ્ઠતમ પત્રકાર ગણાવું એ મારી મહત્વાકાંક્ષા નથી, પણ આઈ વોન્ટ ટુ બી અ રિઝનેબલી ગુડ હ્યુમન બિંગ. હું ઠીક ઠીક સારો મનુષ્ય થવા માગું છું. એ દિશામાં જ મારી સાધના રહી છે. મને ગુરુજનોના આશીર્વાદ મળ્યા છે, ઈશ્વરની કૃપા પ્રાપ્ત થઈ છે, અને એટલે જ નબળી તબિયત અને વધારે નબળી પડેલી આંખો છતાં પણ હું આજે આ ક્ષેત્રમાં બરાબર ટકી રહ્યો છું. ભગવતીભાઈ સાથેનો મારો સંબંધ લગભગ 55 વર્ષનો છે. નર્મદ સાહિત્ય સભામાં વર્ષોથી હું મંત્રી પદે હતો ત્યારે પણ એ વ્યવસ્થાપક સમિતિમાં હતા, એટલે ત્યારથી સાહિત્યના ક્ષેત્રે પણ કામ કરવાનું મારે કાયમ બનતું. સાહિત્યના વિવિધ પ્રકારો ઉપર એમણે જે કલમ ચલાવી છે તે સક્ષમ રીતે ચલાવી છે. જ્યોતિન્દ્ર દવે એમના પહેલા પુસ્તકને વખાણેલું અને એમને ત્યારે ભાવકેલું કે આ એક બહુ મોટી પ્રતિભા થાય એવા લેખક છે. કોઈને પણ મનદુખ થાય એવું કામ એમણે કદી પણ કર્યું નથી. મૂળ બ્રાહ્મણ અને કુટુંબનો વારસો, એમના પિતા પણ બહુ સંસ્કારી હતા અને એ સંસ્કાર એમના જીવનમાં પણ આજે આપણને જોઈ શકાય છે. સુરતના જે કંઈ સાહિત્યના કાર્યક્રમો થાય એમાં એમનું સતત માર્ગદર્શન રહે. નાટ્ય ક્ષેત્રે, ગઝલ ક્ષેત્રે, નિબંધ ક્ષેત્રે, હાસ્યના લેખો, હાસ્યના પુસ્તકો, અમે 4 પુસ્તકો એમના પ્રગટ કર્યા છે. એમની નિર્વિકલ્પ નવલકથાની અમે 4000 કોપી સુધી આજે વેચી શક્યા છે. ના લખણમાં હંમેશા સંવેદના અને સંસ્કારિતા બે જ આપણને કાયમ જોવા મળે છે. આજે
ભગવતીભાઈને સેજ જોવામાં તકલીફ પડે છે, તો પણ ગુજરાત મિત્રમાં મોટે ભાગે તંત્ર લેખ ભગવતીભાઈ લખે, એટલું જ નહીં બીજા લેખો પણ બે ત્રણ પ્રકારની કોલમ ભગવતીભાઈ આજે ચલાવે છે. મારા પત્ની એમનું મૂળ નામ જસુમતી, પણ લગ્ન પછી અમે એમનું નામ જ્યોતિ રાખ્યું. આજે સુરતના અને બહારગામના બધા મારા મિત્રો એને જ્યોતિબેન અથવા જ્યોતિભાભી તરીકે ઓળખે છે. એમનું મૂળ વતન ખેડા જિલ્લાનું કપડવંજ. ગુજરાતી 7 ધોરણ સુધીનો અભ્યાસ, વર્નાક્યુલર ફાઇનલ વ ફા. ભગવતીભાઈ એ અમારા ગુજરાત મિત્રમાં છેલ્લા લગભગ 51 વર્ષથી મારી સાથે છે. એમનું સાહિત્ય સર્જન, એમનું પત્રકારત્વ પ્રત્યેનું યોગદાન, એના વિશે ટૂંકમાં બોલી શકાય એ અશક્ય છે. થોગબંધ અસંખ્ય અગ્રલેખો ગુજરાત મિત્રમાં એમણે લખ્યા છે. પત્રકારત્વનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં ભગવતી કુમારનું અર્પણ નહીં હોય. પછી એ સમીક્ષા હોય, કોઈ ઘટનાની મીમાંસા હોય, એ અવિરત એમની એ સેવા ચાલુ છે. ભગવતી કુમાર શર્મા એના અનેક પાસાઓ છે. જ્યારે ભગવતી કુમાર અમારી સાથે હોય ત્યારે એક જબરજસ્ત વિશ્વાસ મનમાં ઊભો થતો હતો કે હું ક્યાંક ગડબડ કરીશ તો ભગવતી કુમાર છે એને સાચવી લેનારા. મેં શરૂઆતમાં જ આંખના ડૉક્ટરે મારી નબળી આંખો વિશે આપેલી ચેતવણીની વાત કરી. હું આમ તો બહુ જ નબળો પોચો રુજુહૃદયી માણસ, પણ એ ઉંમરે મારા મનમાં એક પ્રતિકાર જાગ્યો, એક મારા માટે પડકાર હતો, એ મેં મારી યથાશક્તિમાંથી ઝીલી લીધો. અને એના ફલસ્વરૂપે જ્યારે ડૉક્ટરે મને શાળામાંથી ઉઠી જવાનું કહ્યું હતું ત્યારે હું ભણ્યો, ઘણું ભણ્યો, અને ડૉક્ટરે મને પુસ્તકને સ્પર્શ પણ કરવાની ના પાડી હતી ત્યારે મેં અઢળક વાંચ્યું અને મેં જાતે 70 પુસ્તકો લખ્યા. આ બધું કોઈ નિયતિની કૃપા વગર શક્ય બનતું નથી એની મને ચોક્કસ પ્રતીતિ છે. એક નિષ્પાપ વ્યક્તિ, એક નિખાલસ વ્યક્તિ, સ્પષ્ટ વક્તા, સાહિત્યકાર, કવિ અને એક હાસ્ય લેખક. ગુજરાત મિત્રમાં શ્રીમાન શ્રીમતી અને નિર્લેપની કટારો એટલી બધી પ્રખ્યાત થઈ ગઈ છે કે લોકોએ માગણી કરી કે પુસ્તક સ્વરૂપે બહાર પડે, અને ભગવતી કાકાએ એ માગણી સ્વીકારીને એના 4 પુસ્તકો પણ બહાર પાડ્યા છે. પૂજ્ય ભગવતી કાકા આપણા સુરતનું એક મોઘું ઘરેણું છે. પ્રભુ એમને હજી ને હજી ખૂબ શક્તિ આપે લખવા માટે, તંદુરસ્તી આપે અને ખૂબ લાંબુ આયુષ્ય આપે. થેન્ક યુ વેરી મચ. 55 વર્ષથી અમે બંને સાથે સાથ સાથ રહીએ છીએ ને એકબીજાને સારી રીતે જાણીએ છીએ. એમનું સાહિત્યમાં પણ મને ઘણો ઊંડો રસ છે. એમનું પત્રકારત્વ પણ અમે બરાબર જોયું છે. મેં બધાના સાક્ષી હું છું. એમની 70 ચોપડી પ્રગટ થઈ બધી જ મેં વાંચી છે, અને કેટલીક ચોપડીઓના રફ પાના પણ બધા વાંચ્યા છે, જે કઢી નાખવામાં આવ્યા પછી તેને પાછા સારા થયા તે પણ વાંચ્યા. અસુરીય લોક એમની બહુ પ્રખ્યાત નવલકથા છે, તે અમે એને એવોર્ડો મળ્યા, એનાથી અમે અમેરિકા બધે આફ્રિકા બધે ફરી આવ્યા. ભગવતીભાઈ વિશે કંઈક કહેવાની વાત હોય કે એમના વિશે કંઈ અભિપ્રાય આપવાની વાત હોય તો હું એટલું જ કહીશ કે ગુજરાતી ભાષાનું સરળીકરણ અને એકદમ ગામઠી ભાષામાં જો કોઈએ શબ્દ પ્રયોગ કર્યો હોય તો એ ભગવતીભાઈ છે. અતિશય રૂઢિપ્રયોગને પણ એકદમ સરળ ભાષામાં પૂરેપૂરી સંવેદના સાથે સમજી શકે, આ એક ભગવતીભાઈની ખાસિયત છે. ભગવતીભાઈ અમેરિકા જઈને આવ્યા પછી એમણે આવજો અમેરિકા નામે જે પુસ્તક લખ્યું અને એમની ગુજરાત મિત્રમાં કોલમો છપાય, એ કોલમો વાંચ્યા પછી જેમણે અમેરિકા નથી જોયું એ વ્યક્તિને પણ નજર સામે આખું ચિત્ર ખડું કરવાની ભગવતીભાઈમાં અદ્ભુત કળા છે. ભગવતીભાઈ શું છે એને માટે સુરત સહિત
ગુજરાતના બધા જ લોકો સારી રીતે વાકેફ છે. આવો કોઈ સાહિત્યકાર હજુ સુધી નથી રહ્યો કે જેમણે સતત આખી જિંદગી કોઈ છાપા સાથે કાઢી હોય. સાહિત્યકાર હોવું અને સાથે સાથે પત્રકારત્વને જીવંત રાખવું એ ભગવતીભાઈની આગવી કળા છે. ભગવતીભાઈ સુરતમાં ગલીએ ગલીએ વંચાતી વ્યક્તિ છે, ગલીએ ગલીએ સંબંધો ધરાવતી વ્યક્તિ છે. કોલેજમાં ભણતા વિદ્યાર્થીને જો ગુજરાતી સારું શીખવું હોય, વ્યાકરણ સહિતનું ગુજરાતી જાણવું હોય, તો એ ભગવતીભાઈની ભાષામાંથી તમને જોવા મળે. કે કોઈપણ ક્ષેત્રની વાત લખવાની હોય તો ભગવતીભાઈની મેમરી, યાદ શક્તિ એટલી શાર્પ છે કે ગમે ત્યારે પણ તમે કહો કે મારે આ વિષય વિશે લખવું છે અને એમાં જે તે વિષયને સંવેદના સાથે પ્રગટ કરવાની એમની શક્તિને કારણે આજે એ સર્વવ્યાપી છવાઈ ગયા છે. મારા જીવનમાં જેટલું મહત્વ શબ્દ બ્રહ્મનું છે એટલું જ મારી જન્મભૂમિ અને કર્મભૂમિ એવા સુરત શહેરનું પણ છે. સુરતને હું અગાધપણે ચાહતો આવ્યો છું. સુરતના સુખે સુખી અને દુઃખે દુઃખી થતો રહ્યો છું. સુરતના શુભ મંગલની મેં સતત કામના કરી છે. એ મારી જિંદગીમાં જો કોઈ કામના હોય તો તે એ જ કે હું અંતિમ શ્વાસ આ સુરત નગરીમાં લઉં અને તાપી નદીના કિનારે મારો અગ્નિસંસ્કાર થાય. મને સુરત વિશે મારી લખેલી એક ગઝલની બે પંક્તિઓ યાદ આવે છે. આમ તો છે એક ભીના ભીના સ્થળનું નામ સુરત, આંખ છે તાપી નદી ને એના જળનું નામ સુરત. જન્મથી સદીઓથી મારા અન્ન જળનું નામ સુરત, મારા લોહીમાં ભળેલી એક પળનું નામ સુરત. છેલ્લી પંક્તિમાં મેં સુરતના અમારા પૂર્વજ કવિ નર્મદને અંજલિ આપી છે. લાગણી શબ્દ કવિ નર્મદે ગુજરાતી ભાષાને પહેલી વાર આપેલો અને આમે સુરતની પ્રજા એની લાગણીશીલતા માટે બહુ જાણીતી છે. એટલે જ મેં લખ્યું કે પાગ રાતી પાસ પુસ્તક તર્જની લમણે ધરેલી, લાગણી નામે મુલકના ક્ષેત્રફળનું નામ સુરત. મારું એક ભક્તિ ગીત છે, એ ઘણું લોકપ્રિય થયું છે, તેનું હું પઠન કરીશ. મારે રુધિયે બે મંજીરા, એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરા. મારે રુધિયે બે મંજીરા. મંજીરા બે મંજીરા હો, મંજીરા બે મંજીરા, હે મારે રુધિયે, ઓ મારે રુધિયે, હે મારે રુધિયે બે મંજીરા. એક જૂનાગઢનો મહેતો, એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરા, ઓ બીજી મેવાડની મીરા. હો મંજીરા બે મંજીરા, હો મંજીરા.